નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આગલા લેક્ચરમાં આપણે સ્પીઅરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે અને તેનું સૂત્ર આપણે જોઈ ગયા. હવે આપણે આ સૂત્ર આધારિત ચોપડીના બે ઉદાહરણ સમજીએ. પાના નંબર 86 ઉપર ચોપડીમાં ઉદાહરણ છે, ક્રમાંક સહસંબંધાંકની રીતે સહસંબંધાંક મેળવો. એવું ન આપેલું હોય તો પણ આપણે આપેલ માહિતી પરથી કઈ રીતનો ઉપયોગ કરી શકાશે તે જાતે સમજીને આપણે આરનો સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. ઉદાહરણ 16માં વ્યક્તિઓ આપેલા છે એ બી સી ડી ઈ એફ જી, અને દરેક વ્યક્તિને મેનેજર 1 અને મેનેજર 2 ક્રમ આપે છે. તો આ બંને મેનેજરે જે આપેલા ક્રમ છે, મેનેજરે જે તેમના મૂલ્યાંકન કરેલા છે, તેમની વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. તો અહીં કુલ વ્યક્તિઓની સંખ્યા એટલે કે આપણી પાસે અવલોકનોની કિંમત થશે અને તે થશે n બરાબર 7. તો અહીં n બરાબર 7. હવે ક્રમાંક સહસંબંધાંક આરની કિંમત મેળવવા માટે નીચેનું પોસ્ટર બનાવવામાં આવશે. વ્યક્તિઓ, તો વ્યક્તિઓ આપણને કેવા આપેલા છે, તો એ બી સી ડી ઈ એફ જી. મેનેજર 1 વ્યક્તિને આપેલો ક્રમ એને 6 7 5 4 3 2 1, અને બીજા મેનેજરે તેને આપણે ચલ વાય તરીકે લઈએ, તો બીજા મેનેજરે આપેલો ક્રમ એને 7 આપેલા છે, બીને 6 સીને 5, ડીને 2 ઈને 4, એફને 1 અને જીને 3 ક્રમ આપવામાં આવેલા છે. હવે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર આપણી પાસે છે, આર બરાબર 1 ઓછા σd² / (n^2) - (n^1) - 1. ફરી સૂત્ર ખાસ નોંધીએ, યાદ રાખીએ, આર બરાબર 1 ઓછા σd² / (n^2) - (n^1) - 1. તો આ સૂત્ર આધારિત આપણે આગળ કોષ્ટક તૈયાર થશે. ડી બરાબર Rx - Ry. તો Rx એટલે કે મેનેજર 1 આપેલો ક્રમ અને Ry એટલે મેનેજર 2 આપેલા ક્રમની તફાવત. તો 6 - 7 - 1 - 7 - 6 - 1 - 5 - 5 - 0 - 4 - 2 - 2 - 3 - 4 - 1 - 1 - 1 - 1 - 4 - 2 - 2 આમનો આપણે સરવાળો જોઈએ છે, એટલે ડીનો આપણે સરવાળો કરીશું. સરવાળો આપણે કેલ્ક્યુલેટરની મદદથી તમે કરો છો અને કેલ્ક્યુલેટરના ઉપયોગ વગર આપણે સાદી ગણતરી કરીએ તો ધન સંખ્યાઓનો સરવાળો 2 + 1 + 1 એટલે થશે 4, અને ઋણ સંખ્યાઓનો સરવાળો 1, 1 અને 2 એ પણ થાય છે 4, એટલે 4 - 4 = ડીની સિગ્મા આપણે મળે છે 0. હવે આપણે ડી વર્ગ જોઈએ છીએ, તો ડી વર્ગ એટલે -1² - 1, 1² - 1, 0² - 0, 2² - 1, -1² - 1, 1² - 2² σd² જોઈએ છે. તો આમનો સરવાળો કરીએ, 4 - 4 = 8 અને 4 = 12, σd² = 12 મળે છે. સૂત્ર છે આપણી પાસે ક્રમાંક સહસંબંધાંકની રીતે સહસંબંધાંક મેળવવા માટેનું, આર બરાબર 1 - 6σd² / (n^n²) - 1. સૂત્રમાં યોગ્ય કિંમત મૂકો, 1 - 6σd² એટલે કે ડી વર્ગોની કિંમતોનો સરવાળો 12 છે, 6 × 12 - અહીંયા ખાસ ધ્યાન રાખીએ કે આ છેદમાં છે તે 1 અલગ જ છે, તેની છેદમાં કંઈ છે નહીં. છેદમાં n^n² - 1, n એટલે 7 n² 7² - 49 - 1 1 - 12 = 72 - 49 - 1 એટલે 48 - 7 કેલ્ક્યુલેટર મદદથી તમે ગણતરી કરો છો, 300 - 36 આ બરાબર 1 ઓછા
72 છેદમાં 336 0.2143 એક ઓછા 0.2143 બરાબર 0.7857 આપણે જાણીએ છીએ કે પોઈન્ટ પછી બે આંકડા માન્ય ગણીએ છીએ માટે આરની અંદાજિત કિંમત એટલે આ માટે હવે નિશાની છે અંદાજિત કિંમત માટે ચોક્કસ કિંમત નથી મળતી તો આર બરાબર 0.79 તો અહીં આપણે જોઈ શકીએ છીએ આરની કિંમત 1ની નજીક છે એટલે કે તે ઘનિષ્ઠ ધન સહસંબંધ દર્શાવે છે તેથી કહી શકાય કે અહીંયા 1ની નજીક હોવાથી કેવો સહસંબંધ છે તો કે છે ઘનિષ્ઠ ધન સહસંબંધ ઘનિષ્ઠ ધન સહસંબંધ હોવાથી આપણે કહી શકાય કે બંને મેનેજરે જે નોકરી કરતા વ્યક્તિઓને આપેલા ક્રમ છે તે ક્રમ વચ્ચે વધુ સામ્યતા જોવા મળે છે ઘનિષ્ઠ અને ધન સહસંબંધ હોવાથી બંને મેનેજરે જે ક્રમ આપેલા છે તે ક્રમ વચ્ચે સામ્યતા કેવી છે વધુ સામ્યતા જોવા મળે છે વધુ સામ્યતા મળે છે એટલે કે બહુ તફાવત બહુ બંને વ્યક્તિઓ એટલે કે મેનેજરોએ જે મૂલ્યાંકન કરેલું છે તેમની વચ્ચે કોઈ બહુ તફાવત અથવા તો ફેર આવતો નથી.